નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો એક્સિલન્સ સ્ટડી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં પ્રકરણ ત્રણ ચતુષ્કોણની સમજ તેના સ્વાધ્યાયના દાખલા ગણીશું તો ચાલો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પ્રશ્ન એક અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરાબર પ્રત્યેક પ્રત્યેકનું આધાર પ્રમાણે વર્ગીકરણ કરો તો એમાં પહેલું છે સરળ વક્ર તો સરળ વક્ર કઈ કઈ આકૃતિ છે સરળ વક્ર એટલે બહુ ખૂણા ખાચરા ના હોય તેને સરળ વક્ર કહે છે તો અહીંયા આકૃતિ એક બે પાંચ છ અને સાત એક બે પાંચ છ અને સાત એ સરળ વક્રમાં આવશે એના પછી છે સરળ બંધ વક્ર તો એક બે પાંચ છ સાત એ બધી બંધ વક્ર જ છે બરાબર પછી સી બહુકોણ બહુકોણ કેટલા છે એટલે કે એક કરતાં વધારે ખૂણા હોય તેવી આકૃતિ તો એક અને બે પછી ચાર નંબર અથવા તો ડી બહિર્મુખ બહુકોણ તો આકૃતિ નંબર બે અંતર્મુખ બહુકોણ તો આકૃતિ નંબર એક બરાબર તેના પછી દાખલા નંબર બે નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણના નામ આપો જેને ત્રણ બાજુ હોય ચાર બાજુ હોય અને છ બાજુ હોય તો એમાં નિયમિત બહુકોણ કોને કહેવાય તો જે બહુકોણની બધી જ બાજુઓ એકરૂપ હોય અને બધા જ ખૂણાઓ પણ એકરૂપ હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે અથવા જે બહુકોણ સમ બાજુ કે સમકોણીય હોય તેને પણ બહુકોણ કહે છે હવે માંગેલા બહુકોણના નામ તો ત્રણ બાજુ હોય બરાબર તો એવું કો શું થાય તો કે સમબાજુ ત્રિકોણ ચાર બાજુ હોય એવો ચોરસ અને છ બાજુ હોય એવો નિયમિત ષટકોણ કોઈ પણ બઉંકોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે તે આપણને ખબર છે ત્રિકોણના બહિષ્કોણના માપનો સરવાળો પણ કેટલો થશે ત્રણસો ને સાહીઠ ચતુષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો પણ ત્રણસો ને સાહીઠ થશે તો આ જે ત્રણ ટૉપિક જે છે નોંધ જે છે એ તમારે યાદ રાખવાનું છે જેથી કરીને આગળના દાખલા તમને સરળતાથી સમજી શકાય અહીંયા આપણે એક ઉદાહરણ લઈશું કે બાજુની આકૃતિમાં એક્સનું માપ શોધો તો ચતુષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય બરાબર આ એક બે ત્રણ અને ચાર ચારે ચાર માપનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ કેમ તો એ આખા ચતુષ્કોણના બઈસકોણ છે એટલે હવે અહીંયા જુઓ અહીંયા જે છે એ આ જે છે ને ખૂણો એ નેવનો છે કેટલો છે નેવ બરાબર તેથી એક્સ પ્લસ નેવ પ્લસ પચાસ પ્લસ એકસો દસ બરાબર ત્રણસો ને પ્લસ એક્સ બરાબર ત્રણસોને સાહીઠ એટલે એકસો દસ પચાસ અને નેવું બધાનો સરવાળો કરીશું અહીંયા તો થશે બસો ને પચાસ બસો પચાસ સામે જાય એટલે ત્રણસો બસો પચાસ જાય તો જવાબ આવે એકસો ને દસ તો એક્સનું માપ જે છે આપણને એકસો ને દસ મળશે એના પછી ઉદાહરણ બે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ પિસ્તાલીસ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો હવે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો છે તો કે ત્રણસો ને સાહીઠ એટલે પ્રત્યેક બહુકોણનું માપ તો ત્રણસો સાહીઠ ભાગ્યા આઠ કરો અથવા ત્રણસો સાહીઠને આઠ વડે ભાગીએ તો પિસ્તાલીસ આવે એવું ન કરવું હોય તો બહિષ્કોણની સંખ્યા ડાયરેક્ટ શોધવી હોય તો ત્રણસો સાહીઠ છેદમાં પિસ્તાલીસ ત્રણસો સાહીઠને પિસ્તાલીસ વડે ભાગશું એટલે ડાયરેક્ટ જવાબ મળશે આઠ બરાબર એટલે બહુ કોણની આઠ બાજુઓ હશે એના પછી સદે એક આપેલ આકૃતિઓમાં એક્સ શોધો અહીંયા એક આકૃતિ આપી છે ત્રિકોણની બહુકોણના બધા જ માપનો સરવાળો કેટલો થાય તો કે ત્રણસો ને સાહીઠ થાય આપણને ખબર છે હવે બહુ કોણના બહિષ્કોણ કયા કયા છે તો એકસો પચીસ એકસો અને એક્સ એટલે ત્રણેયનો આપણે સરવાળો કરશો એકસો પચીસ પ્લસ એકસો પચીસ પ્લસ એક્સ બરાબર ત્રણસો ને સાઈઠ એકસો ને એકસો પચીસ થશે બસો પચાસ પ્લસ એક્સ બરાબર ત્રણસો સાહીઠ બસો પચાસ સામે જતા રહે એટલે બાદ બાકી થઈ જાય તો ત્રણસો માંથી બસો પચાસ બાદ થાય તો જવાબ મળે એકસો દસ બરાબર એના પછી બી અહીંયા જે છે ખૂણા પહેલાં ગણી લઈએ કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ખૂણા છે એટલે પંચકોણ છે બરાબર તો પંચકોણ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો આપણને ખબર છે કે ચતુષ્કોણના બહિષ્કોણના માપ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય એટલે બધાનો સરવાળો લઈશું હવે અહીંયા મિત્રો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે આ એક ખૂણો જે છે કાટકોણ છે માપ આપેલું નથી પણ આપણે કાટકોણ સમજવાનો અંદરનો કાટકોણ છે એટલે બહારનો પણ કાટકોણ થશે એટલે કાટકોણ કાટકોણના માપ કેટલા હોય તો કે નેવ એટલે નેવ ને નેવ એ અહીંયા ડાયરેક્ટ આપણે એકસો એંસી લઈ લીધેલા છે એટલે સિત્તેર પ્લસ સાહીઠ પ્લસ એક્સ પ્લસ એકસો એંસી આ બંનેનો બરાબર ત્રણસો ને એટલે એકસો એંસી પ્લસ પ્લસ સિત્તેર એનો સરવાળો થશે બરાબર એ જે સરવાળો છે એને ત્રણસો સાહીઠમાંથી આપણે વાત કરીશું તો જવાબ મળશે પચાસ એટલે એક્સનું મૂલ્ય જે છે તમને પચાસ મળશે એના પછી દાખલા નંબર બે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો એમાં એ નવ બાજુ હોય નિયમિત બહુ કોણ એનું માપ કેટલું હોય તો કે નવ હોય તો બહુકોણના કોણના બાજુની સંખ્યા નવ બરાબર એન એટલે ખૂણાની સંખ્યા કેટલી થશે તો કે નવ હવે અહીં નિયમિત બહુકોણ આપેલ છે એટલે બધી જ બાજુઓના માપ કેવા થાય તો કે સરખા થશે તેથી બધા બહુ કોણો પણ સરખા થાય હવે બધા જ બહુકોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ છે એટલે એક્સ પ્લસ નેવ બરાબર ત્રણસો ને સાહીઠ કારણ શું તો કે એકરૂપ કોણ છે એટલે નવ જે છે એને આપણે ત્રણસો સાહીઠ જે છે એને નવ વડે ભાગીએ તો જવાબ આવે નવ ચોક છત્રીસ એટલે આવશે ચાલીસ અહીંયા પ્લસની જગ્યાએ ભાગાકાર કરી નાખજો બરાબર એટલે બહુકોણના બધા જ માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય પણ નવ બાજુ છે એટલે નવ વડે આપણે ભાગવા પડે એટલે ત્રણસો સાહીઠ ને નવ વડે ભાગીએ તો જવાબ મળે ચાલીસ અહીંયા આ સ્ટેપ જે છે એને કાપી નાખજો એનાથી આગળ પંદર બાજુવાળા બઉંકોણના દરેક ખૂણાનું માપ તો ત્રણસો સાહીઠ ભાગ્યા એન એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કેમ તો કે પંદર બાજુ આપી છે તો ત્રણસો સાહીઠને ને પંદર વડે ભાગીએ એટલે જવાબ આવે એક્સ ત્રણ નંબર એક નિયમિત બઉકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહીસ્કોણનું માપ ચોવીસ થાય તો જવાબ બધા જ બહુકોણના માપનો સરવાળો થશે ત્રણસો ને સાઠ તેથી પ્રત્યેક બહિષ્કોણનું માપ જે છે ચોવીસ આપે બરાબર કેમ તો કે આપે આપણને બહિષ્કોણનું માપ એક આપેલું છે કે પ્રત્યેક બહિષ્કોણનું માપ ચોવીસ અંશ એ આપણને આપેલું છે તેથી બહિષ્કોણની બાજુ તેથી બહિષ્કોણની બાજુની સંખ્યા તો ત્રણસો સાહીઠ છેદ ચોવીસ ત્રણસો ચોવીસ તેથી નિયમિત બહુ કોણની બાજુઓની સંખ્યા ત્રણસો સાહીઠ ને ચોવીસ વડે ભાગીએ તો જવાબ આવે પંદર એટલે જે સંખ્યા હશે બાજુઓની એ પંદર બાજુઓ હશે ચાર નંબર એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો પાસઠ થાય તો જવાબ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ એકસો ને પાસઠ આપણને આપેલું છે તેથી બહીસ કોણનું માપ એટલે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો છે તો કે ત્રણસો ને સાહીઠ એટલે ત્રણસો સાહીઠ એકસો એંસી ઓછા એકસો પાસઠ તો આવશે પંદર હવે બહિષ્કોણની કોણની બધી બાજુ જે છે બરાબર એને આપણે પંદર વડે ભાગી નાખીએ એટલે ત્રણસો સાહીઠ છેદમાં પંદર એટલે જવાબ આવે ચોવીસ તેથી નિયમિત બહુ કોણને કુલ ચોવીસ બાજુઓ હશે એના પછી પાંચ એ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ બાવ બાવીસ અંશ હોય તો કે ના એવો બહિષ્કોણ શક્ય નથી અથવા તો બહુકોણ પણ શક્ય નથી કેમ તો કારણ કે ત્રણસો સાહીઠને બાર બાવીસ વડે ભાગીએ તો નિશેષ તેને ભાગી શકાતું નથી એટલે કે કંઈક શેષ વધે છે તેથી તે બહુકોણ હોઈ શકે બાવીસ અંશના માપનો બહુકોણ હોઈ શકે નહીં બી શું આ માપ બાવીસ અંશ નિયમિત બહુકોણના અંતકોણનું માપ હોઈ શકે કેમ તો જવાબ છે ના કારણ કે અંતકોણનું માપ બાવીસ અંશ છે તેના બઈસકોણનું માપ તો એકસો એંસીમાંથી બઈસકોણનું માપ તો એકસો એસીમાંથી બાવીસ જાય તો હવે એકસો અઠ્ઠાવન હવે ત્રણસો સાહીઠને એકસો અઠ્ઠાવન વડે ભાગીએ તો તેને નિશેષ ભાગી શકાતા નથી તેથી તે અંતમુખ જે છે એ નિયમિત બહુકોણ જે છે અંતમુખનું માપ હોઈ શકે નહીં નંબર એ નિયમિત ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ તો જવાબ ઓછામાં ઓછી બાજુવાળો બહુકોણ એને આપણે કહીશું ત્રિકોણ ઓછામાં ઓછી ત્રણ બાજુ લઈએ એટલે ત્રિકોણ બને બરાબર હવે નિયમિત ત્રિકોણના ત્રણેય બાજુના માપ કેવા હોય તો કે સરખા તેથી ત્રણેય બાજુના માપ પણ સરખા થાય માપ સરખા છે તો ખૂણા પણ કેવા થશે કહી શકો સાહીઠના થાય તેથી નિયમિત બહુકોણના કોણના અંતકોણનું માપ ઓછામાં ઓછું સાહીઠ હોય સાઈઠ થી ઓછું હોય શકે નહીં બી નિયમિત બહુકોણમાં બઈસકોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે જવાબ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ સાહીઠ અંશ હોય કઈ રીતે તો આગળ જ આપણે જોયું કે ઓછામાં ઓછા ખૂણા કે બાજુઓ દ્વારા કયો બહુકોણ બને તો કે ત્રિકોણ એટલે સમ બાજુ ત્રિકોણ જે છે એનું ત્રણેયના માપનો સરવાળો એકસો ને એસી એકસો એસી જે છે તો એક કેટલાનો થાય તો કે સાહીઠનો થાય બરાબર હવે બઈસકોણનું માપ હવે તેના બઈસ્કોણ નિયમિત બહુકોણના બઈસકોણનું માપ શોધીએ તો એકસો એંસી એકસો એંસી માઇનસ અંતકોણનું માપ એટલે એકસો એંસી માઇનસ સાઈઠ એકસો એંસીમાંથી સાઠ જાય તો જવાબ મળે એકસોને વીસ બરાબર અહીંયા સાઈઠ છે એટલે તમે સાઈઠ બાદ કરજો તો એકસો એંસીમાંથી સાઈઠ બાદ થાય એટલે મળે એકસોને વીસ તેથી નિયમિત બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ એકસો ને વીસ અંશ શકે અહીંયા આપણે ત્રણ પોઈન્ટ બે પૂર્ણ થાય છે આના પછી ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર દાખલા બધા વારાફરથી હું મૂકીશ તો તમે જોતા રહેજો અને જો તમને એમાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ